ખેરગામ પોલીસની નિષ્કાળજીને કારણે ફરાર થયેલા આરોપીના કેસમાં નવસારી જિલ્લા પોલીસ વડાએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે ખેરગામ પોલીસની નિષ્કાળજીને લઈ આજરોજ પોલીસમાં હાથમાંથી આરોપી ફરાર થયો હતો પોલીસ મથકમાંથી જ પોલીસને ચમકો આપી આ આરોપી ફરાર થતાં ચકચાર મચી હતી મહત્ત્વનું છે કે આ આરોપી ગોવંશને કતલખાને લઈ જતો હતો જે દરમિયાન પોલીસે તેને ઝડપ્યો હતો પરંતુ પોલીસના હાથમાંથી આરોપી કઈ રીતે ફરાર થાય તે હવે તપાસનો વિષય છે પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન આરોપી મનોજ ગાવિત ફરાર થયા હતા જોકે આ સમગ્ર ઘટના જિલ્લા પોલીસ વડાની જાણ પડતા નવસારી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક આ ઘટના પર એક્શન લીધી હતી અને ખેરગામ પોલીસ મથકના ફરજ બજાવતા પીએસઓ સુરેશ મદારભાઈ અને એલ આર પોલીસ કોન્સ્ટેબલ જયેશ રવજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા એટલે કે આ આરોપી ફરાર થવાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા બે પોલીસ કર્મીઓને ખેરગામ પોલીસ મથકના પોલીસ કર્મીઓ જે છે તેમને સસ્પેન્ડ કરાયા હતા પરંતુ હવે હાલ આ વિષય તપાસનો છે કે આ ફરાર થયેલો આરોપી જે ફરાર થયો છે કે તેને ફરાર કરવામાં આવ્યો છે આ સમગ્ર તપાસનો વિષય છે તેમજ આમાં સંડોવાયેલા તમામ જે અધિકારીઓ છે તેમના પર પણ તાત્કાલિક પણ એક્શન લેવામાં આવે કે નહીં તે હવે જોવું રહ્યું ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જે વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો